ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જશો તો ચાલો બધા ચા નાસ્તો કરવા. એની તો થોડો ઘણો નાસ્તો ચાલો કરી દીધો છે, તેવડાનો ને. ચાલો ચા નાસ્તો બનાવીએ ને ચા નાસ્તો કરીએ. ચાલો, ચા તૈયાર થઈ ગઈ છે. પછી મારી ચા, પરાઠો છે કેવિનનો, દૂધ, ગાંઠિયા, દિવાળી રોટલી, ચીની તો પરાઠો ખાઈ લીધો. ખાલી દૂધ જ લેજો. અરે પી જાઓ ફટાફટ. અરે અને ખાલી પ્લેટ. હા, એનો પરાઠો ખૂટતો નતો હવે, એટલે આ કેવિનના પરાઠા નીચે છુપાવી દીધો. એવી ચાલાકી કરી. દૂધ પી જાઓ ફટાફટ. ઘરનું બધું જ કામ પતી ગયું ને હવે કરું છું રસોઈ. રસોઈમાં તો અત્યારે બનાવું છું ટીંડોળા બટેટાનું શાક અને ફાડા લાપસી. જો બધાને ખાવી હશે ને તો બનાવીશ. પૂછી જો હમણાં તમને. આ વેલમાં છે ને એક ફૂલ આવ્યું છે સરસ મજાનું, હમણાંથી આવતા નથી પણ આજે આવ્યું છે. ઠંડુ વાતાવરણ થશે ને એટલે આવવા મળશે. હમણાંથી બહુ ફૂલ એકેયમાં થતા નથી, ટાફ બહુ પડે છે ને તો. અને આ લોકોનો રિનોવેશનનો પાવડર પણ એટલો બધો ઉડે છે ને, જો અત્યારમાં ઝાડવા બધા ધોયા છે, બપોર થશે ને તો આખા ઝાડવા ભરાઈ જશે પાછા. અત્યારમાં બધા ધોઈ નાખ્યા, તુલસાના અને અળવીના પાન ને બધું ધોઈ નાખ્યું. ચાલો રસોઈ કરી લઉં. અને મારે જવું તું હેર કટ કરાવવા. દિવાળીમાં હેર કટ નહોતા કરાવ્યા, અત્યારે જવું તું હેર કટ કરાવવા. તો એ બેન તો ગયા છે ક્યાં ફરવા સાઉથમાં, અને હું એની સિવાય ક્યાંય હેર કટ કરાવતી નથી, એટલે બીજે પછી મને નથી મજા આવતી. વિશ્વાસ ન આવે કે એમ કંઈક બગાડી નાખે તો. એટલે હવે બીજું જવા દઉં, આવશે પછી ત્યારે હેર કટ કરાવશું. ચાલો હવે રસોઈ કરી લઉં અને પછી મારું બીજું કામ છે થોડુંક, વિડીયો એડિટિંગનું બાકી છે, એ કરવું છે તો એ કરી લઉં. જો જેની સામે આમળા ખાય છે, આમળાનો ઝાડ છે ને તો આમળા પાડે છે. દેશી આમળાનું ઝાડ છે. શાક બની ગયું અને રોટલી બની ગઈ, અને પછી બનાવ્યા સોજીનો શીરો. ફાડા લપસી કરવી હતી પણ એ કેન્સલ કરી અને સોજીનો શીરો બનાવ્યો છે. ચાલો જમવા. જમવાનું તૈયાર થઈ ગયું છે. ટીંડોળા બટેટાનું શાક છે, રોટલી છે, સોજીનો શીરો છે અને છાસ. ચાલો બધા જમી લઈએ. ચાલો બધા જમવા. ચાલો જમવા આવી ગયા છે. તમને છે ને હમણાં બહુ બિઝી થઈ ગયા છે એટલે દેખાતા જ નથી. બસ ચાલો બધા જમવા. સાંજ થઈ ગઈ છે અને બચેલી આવી.
બચ્ચે લઈ આવી બચ્ચે લઈ આવી અને આઈ ખુદ જો લાગી જેની કે આને બોલાવતી હતી ને તો એ આવતો જ નતો ઉપરથી નીચે પણ અમે એક જ વાર કીધું ને કે આવી બચ્ચે લઈ ત્યાં દોડતી આવી પાછું માલે છે ને બધું બચ્ચે અમે બારગામ ગયા હતા ને બરોડા ત્યાંથી રાત્રે 1:30 વાગે ઘરે આવ્યા ને તો જેવા ગાડીમાંથી બહાર નીકળ્યા ને તો એ તરત ઉપરથી દોડીને આવ્યું તરત જ આવી ગયું હતું એ બચ્ચે ને હેરાન નો કર હેરાન નો કરે બેસવા દે વેલ વેટ જેવું છે બચ્ચો કેટલું લીસું છે બચ્ચુલા ના પાડે છે પણ રેવા દે ને બેસવા દે ને ઘરમાં જાઉં છું હા મારે ઘરમાં જવું છે તો અત્યારે હવે રસોઈ કરું છું તો રસોઈમાં તો અત્યારે ખીચડી અને લસણ ટમેટાની ચટણી જ બનાવું છું કેમ કે બપોરે શીરો ને એવું બધું હેવી ખાધું ને એટલે કોઈને ભૂખ નથી બહુ એટલે લસણની ચટણી અને ખીચડી અને લસણ ટમેટાની ચટણી તો આપણે ઘણી વખત પછી શેર કરી છે કઈ રીતે બનાવાય એટલે આપણે રેસીપી શેર નહીં કરીએ અને હમણાં કેવી નહીં આવી જશે ચાલો ફટાફટ બનાવી દઈએ આ જો મેં રીંગણાના બી મંગાવ્યા છે રીંગણા વાવવા છે મારે ગયા વર્ષે મેં વાવ્યા હતા ને તો એટલા બધા રીંગણા થતા હતા લૂંખે લૂંખા બહુ જ થતા હતા એટલે મારે વાવવા હતા તો કાંટાવાળા આવે એ પણ અત્યારે મળ્યા છે તો આ એક ભાઈ સાથે મંગાવ્યા હતા તો જે વાવતા હોય કેજો આ રીંગણા કેવા સારા થાય કે નહીં જો આ છે હવે ટાઈમ મળે ને એટલે વાવી દઈશું અને કુંડામાં વાવવા છે એટલે તાપ મળે જો દૂધ વાળો આવ્યો ને તરત ખબર પડી ગઈ તો તરત આવ્યું ઘરે રોજે દૂધ વાળો આવે ને એટલે એ માંગે દૂધ બચુલે એને ખબર પડી ગઈ કે આ દૂધ વાળો જ છે એટલે તરત મારી પાછળ પાછળ આવે ચલો કેવિન આવી ગયો છે આ જેની બેસી ગઈ છે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા બેસી જઈએ ચાલો બધા જમવા ચાલો જમવા ખીચડી બનાવી છે ભીંડોળાનું શાક છે ને આપણી સ્પેશિયલ ચટણી લસણ ટમેટાની ખીચડી અને ચટણી આ બધાનું ફેવરિટ છે અને છાશ છે રોટલી છે તો જમવા બેઠા અને આ બચ્ચું છે ને અમને બહુ હેરાન કરે છે થોડું કદી હજી થોડું બીજું કાલે ના ના અત્યારે આજનો ફોટા પૂરો છે બીજું કાલે જેની મને રોજ કંપની આપે તને આજે કોઈ દાદી કીધું તું કોને કીધું તું
રીટા બેને છે ને તમને દાદી કીધું કે રીટા પિયા એ દાદી કીધું છે તને જો પૂછ કે મને કેમ દાદી કીધી કે તો જમીને ફ્રી થઈ ગયા અને બધાએ સુવાની તૈયારી કરવા માંડ્યા. જોઈ તો સુઈ ગયા છે. એ તમે સુઈ ગયા? હે, નાટક કરો માં, નાટક કરો માં, નાટક. તમને ઉઠાડવાનું મારું 5 મિનિટનું કામ. તો સર, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.